તમારી સાથે શેર કરીશ ત્રણ સિક્રેટ ટીપ્સ સાથે ઘરે ઇડલીનું બેટર તૈયાર કરીને તેમાંથી તૈયાર થતી એકદમ સોફ્ટ ઇડલી સાથે હોટલ સ્ટાઇલ ચટણીની રેસીપી. તો ઘરે ઇડલીનું બેટર એકદમ ઓછા ખર્ચામાં તૈયાર થાય છે. બસ આપણે તેને પીસતી વખતે અમુક ટીપ્સનું ધ્યાન રાખશું, સાથે બેટરમાં પ્રોપર આથો આવી જાય તેની પરફેક્ટ રીત જોશું. તો તૈયાર થયેલા આ ઇડલીના બેટરમાંથી એકદમ સોફ્ટ ઇડલી સાથે ચટણી બનાવવાનું શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. પરફેક્ટ માપ સાથે ઇડલીનું બેટર બનાવવા મેં અહીંયા ઝીણા ચોખા લીધેલા છે. તો ઝીણા ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા છે આપણી પહેલા નંબરની ટીપ, ઇડલીનું બેટર બનાવતી વખતે આપણે ઝીણા ચોખાનો ઉપયોગ કરવાનો છે. અને સૌથી જરૂરી પોઈન્ટ એ છે કે આપણે જૂના ચોખા લેવાના છે, નવા ચોખાનો ઉપયોગ બેટર બનાવતી વખતે નથી કરવાનો. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો અને તે વાટકી પ્રમાણે તમારે 3 વાટકી જેટલા ઝીણા ચોખા લેવાના છે. હવે મેં અહીંયા જે વાટકીથી ઝીણા ચોખા લીધેલા છે તે વાટકીના માપ પ્રમાણે 1 વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે. તો અડદની દાળમાં થોડી ચીકાશ હોય છે, ઇડલીના બેટરમાં અડદની દાળ એડ કરવાથી ઇડલી એકદમ ફૂલેલી બને છે, સાથે આપણા બેટરમાં એકદમ ફટાફટ આથો આવી જાય તેના માટે 1 ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. અને હવે પાણી એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે ધોઈ લઈએ. તો અહીંયા આપણે દાળ ચોખાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. તો દાળ ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે, હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને દાળ ચોખા ડૂબે તેટલું પાણી એડ કરીને તેને 4 કલાક માટે પલાળી દઈએ. તો અહીંયા આપણે ઇડલીના બેટરમાં ઝીણા ચોખાનો ઉપયોગ કરેલો છે એટલે તેને પલાળતા ઓછો સમય લાગે છે. તો લગભગ 4 કલાક જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા દાળ ચોખા એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે, સાથે તે સાઇઝમાં ડબલ થઈ ગયા છે. તો હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો મેં ચાયણાની મદદથી બધું જ પાણી કાઢી લીધેલું છે. તો અહીંયા છે આપણી બીજા નંબરની ટીપ, પલાળેલા દાળ ચોખાના આ પાણીનો ઉપયોગ બેટરને પીસતી વખતે કરવાથી બેટરમાં એકદમ ફટાફટ આથો આવી જાય છે. તો અહીંયા આપણે આ પાણીને ફેંકવાનું નથી. અને હવે આપણી ઇડલી એકદમ ફૂલેલી અને સોફ્ટ બને તેના માટે મેં અહીંયા 1 વાટકી જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે આપણે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. હવે તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. અને હવે ધોવાયેલા પોહાનું પાણી કાઢી લઈએ. અને તેમાં ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને તેને થોડા પલાળી દઈએ. અને હવે દાળ ચોખાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ, સાથે આપણા પલાળેલા પોહા એડ કરી દઈએ. અને હવે બેટરને પીસવા માટે પલાળેલા દાળ ચોખામાંથી થોડું પાણી એડ કરી દઈએ. તો અહીં આપણે બેટરને પીસતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે દાળ ચોખાને પીસીને તૈયાર થતા બેટરમાં આપણે આથો લાવવાનો છે, એટલે જો બેટર ઢીલું હશે તો આથો બરાબર નહીં આવે. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું એકદમ સ્મૂધ બેટર તૈયાર થઈ ગયું છે, જેમાં દાળ ચોખાની જરા પણ કણી નથી, સાથે બેટરની કન્સિસ્ટન્સી આ રીતના રિબનની જેમ પડે તેવી છે. તો અહીંયા છે આપણી ત્રીજા નંબરની અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ, ઇડલીના બેટરને આપણે આ રીતનું એકદમ સ્મૂધ પીસવાનું છે. જો પીસતી વખતે દાળ ચોખાની થોડી પણ કણી લાગતી હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને બેટરને આ રીતનું સ્મૂધ કરી લેજો. જો પીસતી વખતે વધુ પડતું પાણી એડ થવાને લીધે બેટર પતલું થઈ ગયું હોય તો બેટરમાં થોડો રવો એડ કરી દેજો. અને હવે પીસાયેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે ઠંડીના દિવસોમાં આપણા બેટરમાં એકદમ ફટાફટ આથો આવી જાય તેના માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને બેટરને આ રીતના એક જ ડાયરેક્શનમાં હાથની મદદથી 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ. તો ઠંડીના દિવસોમાં બેટરમાં થોડું મીઠું એડ કરવાથી બેટરમાં ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો આવવાની પ્રોસેસ એકદમ ઝટપટ થઈ જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ઢાંકી દઈએ. તો તૈયાર થયેલા આ બેટરને આપણે કોઈ પણ ગરમ જગ્યાએ કે પછી તડકામાં થોડી વાર રાખીને આથો લાવી શકીએ છીએ. પણ ઠંડીના દિવસોમાં બેટરમાં એકદમ ફટાફટ આથો લાવે તેના માટેની પહેલી રીતમાં મેં બેટરને આ રીતના જાડા બ્લેન્કેટ ઉપર રાખી દીધેલું છે. હવે તેનાથી કવર કરી લઈએ. તો બેટરને આ રીતના કવર કરવાથી તેમાં એક ગરમાવો જનરેટ થાય છે, જેનાથી આથો આવવાની પ્રોસેસ ઝડપથી થાય છે. અને બીજી અને સચોટ રીતમાં બેટરને આ રીતના ઓવનમાં રાખી દઈએ.
અને હવે ફક્ત ઓવનની સ્વિચને ચાલુ કરી દઈએ. તો અહીં આપણે ઓવનને ચાલુ નથી કરવાનો, બસ તેની આ રીતની લાઇટ ચાલુ થઈ જાય એટલે ઓવનમાં એક ટેમ્પરેચર જનરેટ થશે, જેની ગરમાવાને લીધે આપણા બેટરમાં ફક્ત 4 કલાકમાં એકદમ સરસ આથો આવી જશે. અને હવે ઓવનને બંધ કરી દઈએ. તો ઓવન જો ઘરમાં ના હોય તો તમે બેટરને કુકરમાં થોડું પાણી ગરમ કરીને તેમાં રાખીને પણ આથો લઈ આવી શકો છો. તો 4-5 કલાક જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આથો આપણા બેટરમાં આવી ગયો છે. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એર પોકેટ સાથે આપણું બેટર ફ્લફી થઈને તૈયાર થઈ ગયું છે. તો છે ને બેટરમાં આથો લઈ આવવાની એકદમ સચોટ રીત. તો હવે ચમચાની મદદથી બેટરને થોડું હલાવી દઈએ. તો અહીં આપણે બેટરને વધુ પડતું વિસ્ક નથી કરવાનું, નહીં તો તેમાં થયેલા આ એર પોકેટ્સ વયા જશે. તો મેં બેટરને સારી રીતે મિક્સ કરી લીધેલું છે. તો અહીં આપણે બેટરમાં મીઠું એડ કરેલું છે એટલે હવે વધારાનું મીઠું એડ નથી કરવાનું. તો હવે તેમાંથી ફટાફટ ઇડલી બનાવવા માટે ઇડલી સ્ટેન્ડને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તેમાં બેટરને ભરી દઈએ. અને હવે ઇડલીને સ્ટીમ કરવા માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમરને 5 મિનિટ માટે ગરમ કરી લીધેલું છે. ઇડલીને મૂકતા પહેલાં આપણે સ્ટીમરને થોડું ગરમ કરી લેવાનું છે. હવે ઢાંકણને ખોલી દઈએ અને ઇડલીને સ્ટીમ કરવા માટે રાખી દઈએ. અને ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ઇડલીને 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 12-14 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ફૂલેલી ઇડલી તૈયાર થઈ ગઈ છે. ટૂથપીકની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. તો હવે તેને સ્ટીમરમાંથી કાઢી લઈએ. અને હવે તૈયાર થયેલી ઇડલીને ડીમોલ્ટ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એ એકદમ ફ્લફી અને સ્પોન્જી ઇડલી તૈયાર થઈ ગઈ છે. અને એ પણ કોઈ પણ જાતના સોડા કે ઇનોના ઉપયોગ વગર છે ને બનાવી એકદમ સહેલી. અને ઇડલી થયા પછી મેં વધેલા બેટરને આ રીતના એર ટાઇટ કન્ટેનરમાં ભરી દીધેલું છે. તો હવે તેના ઢાંકણને બંધ કરી દઈએ. તો આ રીતના એર ટાઇટ કન્ટેનરમાં ભરેલા ઇડલીના બેટરને તમે રેફ્રિજરેટરમાં 4-5 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને પછી ફટાફટ ઇડલી નાસ્તામાં કે પછી બાળકોને લંચ બોક્સમાં ભરી શકો છો. તો હવે ઇડલી સાથે ખાવાની મજા આવે તેવી હોટેલ સ્ટાઇલ ચટણી બનાવવા માટે પેનમાં 1 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 2 મોટી ચમચેલી ચણાની દાળ એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો ચણાની દાળ આપણી નારિયેળની ચટણીને સ્વાદની સાથે એક થિકનેસ આપશે. જનરલી ઘરે ચટણી બનાવતી વખતે આપણે દાળિયાની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ હોટલમાં ચણાની દાળનો જ ઉપયોગ કરવામાં આવે છે, જે હંમેશા બધાના જ ઘરમાં અવેલેબલ હોય છે. તો આપણી દાળ સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે તેમાં 1 મોટી ચમચેટલા લીમડાના પાન, તીખાશ માટે 2 લીલા મરચાના ટુકડા, 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા 1/2 કપ જેટલા સિંગના દાણાનો ફોતરાનો ભાગ કાઢીને તેને લઈ લીધેલા છે. તો નાળિયેરની ચટણીમાં થોડા સિંગદાણા એડ કરવાથી તે ચટણીને એક ક્રીમીનેસ અને થિકનેસ આપશે, તેથી તે જરૂરથી એડ કરવા. સાથે ખટાશ માટે 1 નાની સાઈઝના આંબલીના ટુકડાને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. તો બધી વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે, આપણે તેને બ્રાઉન નથી કરવાની. હવે મેં અહીંયા 1/2 કપ જેટલા લીલા કોપરાના ઝીણા ટુકડા કરી લીધેલા છે, તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. તો લીલા કોપરાને થોડું સોતે કરવાથી ચટણીની સેલ્ફ લાઈફ એટલે કે તે લાંબો સમય સુધી સારી રહે છે. તો આપણું કોપરું સારી રીતે સોતે થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડું ઠંડુ થવા દઈએ. તો આપણું ચટણીનું મિક્સર સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, સાથે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની ઉપર સ્પેશિયલ તડકો કરવા પેનમાં 1 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈના દાણા, 1 પિંચ જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલી અડદની દાળ એડ કરીને તેને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણી દાળ સારી રીતે સોતે થઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. 2 સૂકા લાલ મરચા અને થોડા લીમડાના પાન એડ કરીને તેને સોતે કરી લઈએ. અને હવે ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો નાળિયેરની ચટણી આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ, પણ જો તમે એકવાર આ રીતે નાળિયેરની ચટણી બનાવશો તો તેનો સ્વાદ હોટલ જેવો જ આવશે.
તૈયાર થયેલી આ નાળિયેરની ચટણીને તમે કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ઘરે એકદમ ઓછા ખર્ચામાં પરફેક્ટ માપ અને સચોટ રીત સાથે ઇડલીનું બેટર બનાવીને તેમાંથી સોફ્ટ અને સ્પોન્જી ઇડલી સાથે હોટેલ સ્ટાઇલ ચટણી બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.